નવરાત્રી આવી રહી છે ને, નવરાત્રી આવે એટલે શોપિંગ કરવાની તો બને જ ને. લો ગાર્ડન કવર કરી દીધું, હવે આપણે આવી ગયા છે નિકોલ વિસ્તારની અંદર. અહીંયા પણ ઘણા બધા જગ્યાએ ચણિયા ચોળીઓ અને નવરાત્રીને લગતી બધી ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. તો આપણે આવી ગયા છે ડિબોટની એક્ઝેક્ટ સામેની સાઈડે. તો ચાલો અહીંયા જોઈએ શું શું છે અને કેવું કેવું છે. ચાલો અને વિડીયોની શરૂઆતમાં જ કહી દઉં કે અહીંયા ઘણા બધા એક્ઝિબિશનો હતા, બધા એક્ઝિબિશનો લિમિટમાં હતા, એટલે એ પ્રમાણે તમારે ટાઈમનું જોઈ લેજો. પણ દર વર્ષે આવતા હોય છે તો તમે પણ ચેક કરતા રહેજો. અને આ જગ્યાએ તો અવારનવાર એક્ઝિબિશન્સો જે પ્રમાણેનો માહોલ હોય એ પ્રમાણે આવતા જ રહેતા હોય છે. તો આ વખતે નવરાત્રીને લાગતું હતું, તો અહીંયા બધી નવરાત્રીને લાગતી જ વસ્તુ હતી, જેમાં શરૂઆતમાં જ મસ્ત મજાના માતાજીના આસનો અને દાંડિયા જોવા મળી ગયા, જે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. જોકે હવેથી હું દાંડિયા નથી રમતી. કેમ નથી રમતી તો તમને બધાને ખબર જ છે. અને પહેલાં બે એક્ઝિબિશન્સ છે એ નવરાત્રી સુધી છે, અને આ જે ઇયરિંગ્સ હતી એ 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, 60 રૂપિયા એવી અલગ અલગ રીતની હતી. સાથે સાથે અહીંયા બીજી બધી વસ્તુઓ પણ હતી, એ પણ હું અહીંયા તમને બતાવતી જાઉં છું. અને આ વખતે એક તો પહેલાં સુરત ગઈ અને પછી તબિયત ખરાબ, હજુ પણ મારી તબિયત નથી સારી. આ દિવસે પણ જે મારી છેલ્લે બેન્ડ વાગે છે તમે જોઈ શકો છો, અત્યારે અવાજ પણ ખરાબ જ છે, છતાંય તમારા માટે તો થોડી ઘણી મહેનત કરવી જ પડે ને, એટલે હું પહોંચી ગયેલી હતી અને ફટાફટી વિડીયો શૂટ અહીંયા ચાલુ હતું. આવી હાલતમાં બી મેં 4 જગ્યાએ મસ્ત મજાની વિઝિટ કરી લીધી અને તમને બતાવી દીધું. અને છેલ્લી જગ્યાએ જતાં ત્યાં ખબર પડી કે આ એક્ઝિબિશન તો આજ પૂરતું જ હતું, અને હવે શૂટ થઈ ગયેલું હતું. તો પછી શું થયું કે શું કામ બાકી રાખવું, એટલે પછી શેર કરી દીધું. કારણ કે નિકોલના લોકોને શોપિંગ કરવી ખૂબ જ ગમતી હોય છે અને જેના કારણે આવા એક્ઝિબિશનો ત્યાં આવતા જ રહેતા હોય છે, એટલે તમે બધા પણ વિઝિટ કરતા જ રહેજો. અને જે લોકોને નહીં આઈડિયા હોય, આ ડીમાર્ટની સામે અને આજુબાજુના વિસ્તારની અંદર ઘણી બધી માર્કેટો છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો, અને બધા ફેસ્ટિવલના અકોર્ડિંગ અહીંયા શોપિંગના માર્કેટો હોય છે. ને અહીંયા મોટે ભાગે લેડીઝોની વસ્તુ હોય છે, પણ અમુક વાર જેન્ટ્સની વસ્તુઓ પણ આવી જાય છે, જે પણ તમે જોઈ શકો છો. અને હા, બીજી વસ્તુ એ પણ કહેવાની હતી કે બધી વસ્તુઓ અલગ અલગ હોય છે, સસ્તા ભાવમાં પણ હોય છે, ભાવમાં બધી જગ્યાએ ચેન્જીસ હતા, જે પણ તમે જાણી લેજો. કારણ કે બધી જગ્યાએ સરખા ભાવ નથી હોતા, એટલે બધી જ જગ્યાએ ફરશો તો જ તમને ખબર પડશે. ને મારી હેલ્થના કારણે હજુ સુધી મેં નવરાત્રી બુક નથી કરી, પણ બુક કરી દઈશ તો પછી ભાગમ ભાગી થઈ જશે શોપિંગ માટે, અને એ પણ હું તમારી જોડે જરૂરથી શેર કરીશ. અને અહીંયા છતાં પણ મેં થોડીક શોપિંગ કરી લીધી, કારણ કે મારી પાસે ટી શર્ટો કપડાં જ નથી યાર. સૌથી કોમન પ્રોબ્લેમ ને મારી કપડાં જ ના હોવાની. તો ફાઇનલી પછી મેં 2 વસ્તુ ચૂઝ કરી લીધી, અને 500 ની 2 હતી અહીંયા, એટલે મારા બજેટમાં પણ આવી ગઈ. એમ તો હું સુરત લેવા જવાની હતી, પણ ટાઈમ જ ના રહ્યો. અને આ વાળું એક્ઝિબિશન બીજા એક્ઝિબિશન કરતાં થોડુંક લાંબુ છે, એટલે તમે જે લોકો પણ વિડીયો પહોંચી ગયો છે તો એ લોકો ફટાફટથી પહોંચી જજો. પછી કહેતા નહીં મેં કીધું નહોતું, એના માટે જ હું આવી હાલતમાં બી એડિટિંગ કરું છું, વોઇસ ઓવર કરું છું. બાકી તો યાર શાંતિથી, હજુ બીજા બી ડેટા બહુ બધા પડેલા છે, બટ હેલ્થના લીધે અટકી ગયેલી હતી. પણ આ વાળો વિડીયો સ્પેશિયલી તમારા માટે શેર કરી રહી છું, કારણ કે લો ગાર્ડનના ઘણા વિડીયો આવી ગયા છે, તો હવે આ કરવું જરૂરી છે. આ પણ મસ્ત મજાના ડેકોરેશનની આઇટમો હતી, જે પણ તમે જોઈ શકો છો. અને આ વસ્તુ તો ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, આ તમે બધી જ જગ્યાએ જોવા મળી જશે. તો તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો કે કેટલી બધી વેરાયટી છે, ક્યાં સુધી છે. તો આખું માર્કેટ ખૂબ જ મોટું છે અને મજા પડી જાય એવું છે, અને નિકોલના લોકો માટે તો બેસ્ટ છે. તમે આગળ પાછળ બંને સાઈડે દુકાન જોઈ શકો છો, અને બધી જગ્યાએ ચણિયાચોળીની એટલી મસ્ત મજાની વેરાયટી છે. તો
ઘણું મોટું માર્કેટ છે અને મારાથી વધારે ચલાતું બી નથી, છતાંય તમારા લોકો માટે મહેનત કરું છું. શરદી ફૂલ છે અને ના મેકઅપ કરવાની, કારણ કે વારે વારે એટલો બધો પરસેવો થાય છે. સો થોડીક તો મહેનત કરવાની બને એટલે બસ થોડી થોડી મહેનત કરતા રહીએ છીએ. ચાલો આગળ બીજું બી માર્કેટ છે એને પણ કવર કરીએ. ત્રીજી જગ્યા આવી ચૂક્યા છે, તો ચાલો ફટાફટ આને પણ જોઈ લઈએ અને કેવું છે. ચાલો ચાલો અને એવું નથી કે આટલા બધા માર્કેટ છે તો સરળ સેમે સેમ વસ્તુ હશે, બધી જગ્યાએ તમને કંઈક ને કંઈક વસ્તુ અલગ જોવા મળશે. નેકલેસ અને ઇયરિંગ્સની ઘણી બધી વેરાયટીઓ છે, બેંગલ્સની પણ ઘણી બધી વેરાયટીઓ છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને આ જગ્યાએ મોસ્ટલી સેલ્સ છે, જેમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી રીતનું રમકડાઓ પણ તમે જોઈ શકો છો. આ બાજુની સાઈડે પ્લાસ્ટિકનો સેલ હતો, એ વાળું બંધ હતું, અને આજુબાજુ બી બધી જ જગ્યાએ સેલ જ સેલ છે યાર. બહુ બધી વસ્તુઓ છે, હું તો જોઈને ગોળી થઈ ગઈ. પણ શું કરીએ, તમે બધા લોકો વિડીયો જોતા નથી એટલે શોપિંગ કરવાના પૈસા મારી જોડે નતા એટલે બસ જોઈને ધરકાવો. અને આગળ કીધું એમ બંને જગ્યાના એક્ઝિબિશન જે હતા એ પતી ચૂક્યા હતા, છતાંય તમને બતાવી દીધા, કારણ કે અહીંયા બહુ જ મસ્ત મજાની વસ્તુઓ હતી અને ક્વોલિટી પણ બહુ જ મસ્ત હતી. કારણ કે બતાવીશ તો લેવાની મજા આવશે. અને આ ટ્રેન્ડી વાળું પાઉચ કોણે કોણે લીધું છે, નહીં લીધું હોય એ લોકો યાર શું કહેવું હવે, કંઈ નહીં લઈ લેજો તમે. તમારા જો લો ગાર્ડને આટો મારવા જવાનો થશે જ, અને હજી તો શોપિંગ કદાચ બાકી રહેશે. જો નવરાત્રી બુક થશે તો હજી એ ભટકવા જવાનું થશે. જો તબિયત સારી થઈ ગઈ તો ઘૂઘરા જેવા આપણે દોડતા પડતા જવાનું છે શોપિંગ કરવા. તો આ જગ્યાએ પણ જ્વેલરીના ઘણા બધા ઓપ્શન હતા અને બધી જ જગ્યા મસ્ત મજાની જ્વેલરી હતી, જે પહેરીને તમે ચમકી જાઓ. અને બહુ જ બધી વેરાયટી હતી જ્વેલરીની અંદર, હા ચણિયા ચોળીમાં બી હતી પણ જ્વેલરીથી થોડી ઓછી જ હતી. અને મેં પણ થોડી ઘણી શોપિંગ તો યાર દેખાઈ જાય એટલે છોકરીઓનો જીવ મચકાઈ જતો હોય કે હા ચલો કરી લઈએ. જર્મન સિલ્વરની જ્વેલરી પણ ઘણી જગ્યાએ સારી એવી હતી પણ બહુ જ કોસ્ટલી હતી. બટ ચાલે, આપણે તો સસ્તું સસ્તું ઉચકી જ લેવાનું, એટલે મેં તો મને જેટલું મળ્યું એટલું મેં પાડી જ લીધું. અને હા, બધી ઘણી બધી વસ્તુ એવી હતી જે ઘરે બનાવેલી હતી, જે ઘણી મસ્ત મજાની હતી. મારે દુપટ્ટો પણ લેવાનો હતો પણ મને જેવો જોઈએ એવો, જેવા બજેટમાં જોઈએ હતો એવો નહોતો, એટલે પછી રહી ગયું. અને બસ આટલું હતું બધું જે તમે જોડી શેર કરી દીધું. મારી તો એનર્જી ડાઉન થઈ ગઈ પણ તમે બધા તમારી ફૂલ એનર્જી રાખજો, શોપિંગ બી કરવા માને ઘરમાં બી રમવાના. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી તારો વિડીયો.